तस्बीनी तासीर 48वां जमाना धणी हजरत इमाम सुल्तान मोहम्मद शाह अल इस्लामे 72 वर्षना जमा दरमियान पोताना वहाला रूहानी बालुड़ाओने लई पार वगरना लाड लड़ाव्या हता। 8 वर्षनी वय थी 80 वर्षनी वय सुधी 72 वर्षना लांबा इमामत काल दरमियान वक्तो वक्त अने अनेकविध जग्याए जे बनावो बन्या छे तेनी पद्धतिसरनी यादी कर्या करवामां आवता एक मोटो ग्रंथ तैयार थी जाए। प्यारा इमामनी एवी प्यारी वातो जेना आजे पण साक्षीओ जीवंत ने मौजूद छे तेवो पोतानी जोयेली के सांभळेली वातो करे छे तो रोमांच खड़ा थी जाए छे। ए वातो सांभळता ज पीरनुं ज्ञान याद आवी जाए छे। सखी कहेवा सरीखो नथी रे मारो स्वामी जी, ए तो जोवा सरीखो छे अलख अनामी। जमानाना शाहने जेमणे अनेरा स्वरूपमां जोया छे तेवो ज्यारे आजे पण वही गयेला समयनी वातो करे छे तो कोई अनेरा रस सागरमां डूबी जाय छे। वातो करनार सामे सुवर्ण युग खड़ो थई जाय छे अने तेवो सांभळनारने पण ए युगमां लई जाय छे। કાઠિયાવાડમાં ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અલ ઇસ્લામ મા બાપે અનેક યાદગાર મેળાઓ કર્યા હતા અને એવા મેળાઓમાં અને મેળા વખતે બીજા ગામોમાં જે બનાવો બન્યા છે તે પૈકી 1924ના વર્ષમાં મા બાપે કાઠિયાવાડનો જે મેળો કર્યો હતો તે વખતે લીલાપુર નામના એક સ્ટેશને બનેલો બનાવ અહીં પેશ કરવામાં આવે છે। એ બનાવ વખતે જેઓ હાજર હતા અને જેમના નામો આ વર્ણનમાં આપવામાં આવેલ છે તે પૈકી જેઓ આજે જીવંત છે તેઓ આ બનાવના સાક્ષી છે। 1924માં સિદ્ધપુર ગુજરાતનો મેળો સંપૂર્ણ કરી હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ જામનગર જવા માટે સ્પેશિયલ ટ્રેન મારફત સિધાવ્યા। વિરમગામ અને વઢવાણ સુરેન્દ્રનગર વચ્ચે આવતા લીલાપુર નામના સ્ટેશનના સ્ટેશન માસ્તર તે વખતે એક ઇસ્માઇલી હતા, તેમનું નામ હતું પોપટલાલ પંજીભાઈ, જેઓ મૂળ ધોળકાના વતની હતા। લીલાપુર સ્ટેશન મોટું ન હોવાથી ત્યાં સ્પેશિયલ ઊભી રહેવાની ન હતી। સ્ટેશન માસ્તરને વિચાર આવ્યો કે જે જગ્યાએ હું સ્ટેશન માસ્તર છું તે જગ્યાએથી જમાનાના ઇમામની સ્પેશિયલ પસાર થાય અને મને દીદારનો લાભ ન મળે તે મારી કમનસીબી જ કહેવાય। લીલાપુર સ્ટેશને ફક્ત 5 મિનિટ માટે ટ્રેન ઊભી રહે તેના માટે રેલવેના ઉચ્ચ અધિકારીઓને મળી તેણે કોશિશ શરૂ કરી, જેમાં તેને સફળતા મળી। ગાડી લીલાપુર સ્ટેશને 5 મિનિટ રોકાશે એમ નક્કી થતાં પોપટલાલ માસ્તરે પોતાના સગા વાલાઓને જાણ કરી। આથી 100 જેટલા દિનદારો લીલાપુર સ્ટેશને એકઠા થયા, જેમાં માસ્તરના બહેન અમરબાઈ, જેઓ કાકોસીના સ્ટેશન માસ્તર અમૂલક હીરાબાઈ લીંબડીવાળાના ધર્મપત્ની હતા। અમરબાઈ બહુ જ ધર્મચુસ્ત હતા। સિદ્ધપુરથી મહેસાણા થઈ સ્પેશિયલ ટ્રેન વિરમગામ સ્ટેશને ઊભી રહી। એ સ્પેશિયલ ટ્રેનના ગાર્ડ તરીકે પણ એક ઇસ્માઇલીભાઈ નામે બાલુભાઈ લીંબડીવાળા હતા। તેઓએ કોશિશ કરી મૌલાની સ્પેશિયલ ના ગાર્ડ તરીકે ડ્યુટી મેળવી હતી। વિરમગામ સ્ટેશને જમાતોની સારી એવી સંખ્યા દીદાર માટે એકઠી થઈ હતી। તળપદ વિરમગામ ઉપરાંત નળકાંઠા તથા ભાલ ઝાલવાડના ભાઈઓ પણ દીદારનો લાવા લેવા આવી પહોંચ્યા હતા। એ વખતે વિરમગામના મુખી તરીકે શ્રી ઓગળભાઈ સંઘજી સાબુવાળા હતા। મુખી ઓગળભાઈ સંઘજી મોલાની હુઝુરમાં પેશ થયા ત્યારે મોલાએ જમાતના સમાચાર પૂછ્યા। મુખીએ કહ્યું, મોલા, જમાત બહુ જ ગરીબ છે, આપ દુઆ કરો। આ પછી મોલા વેઇટિંગ રૂમમાં જમાત વચ્ચે પધાર્યા અને ઘણા ઘણા દુઆ શીશો ફરમાવ્યા। તે દિવસ પછી જમાતની સ્થિતિમાં પલટો આવ્યો અને જમાત પ્રગતિ કરવા લાગી। આજે તે ડિસ્ટ્રિક્ટના દિનદારોમાંથી કોઈ તેલની મિલ ધરાવે છે તો કેટલાક અનાજ કાપડ વગેરેનો વેપાર કરે છે અને સુખી છે। ત્યારબાદ મુખી ઓગળભાઈને મોલાએ ફરમાવ્યું કે મુખી, યહાં સે રાજકોટ કિતના માઇલ હે? મુખીએ અરજ કરી, મોલા, બાલુભાઈને પૂછીને આપને જણાવું છું, કારણ મને ખબર નથી। બાલુભાઈ મુખીથી થોડે જ અંતરે ઊભા હતા, તેઓને મુખી સાહેબે પૂછ્યું કે બાલુભાઈ, મા બાપ ફરમાવે છે કે અહીંથી રાજકોટ કેટલું દૂર છે? ત્યારે બાલુભાઈ હઝુરમાં પેશ થયા અને જવાબમાં નીચેનો જ્ઞાનનો પાઠ બુલંદ અવાજે બોલ્યા। યાશાજી પાતાલ તણી જે સુધજ જાણે, સોહી ધણી અહીંયા આયાજી, પરોથમીના જેણે બંધ બાંધ્યા, સો નર હાજર બેઠા, અલી અનંત અનંત। આ પછી બાલુભાઈએ અરજ કરી, મોલા, આપથી શું અજાણ્યું છે? હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહે બાલુભાઈને પીઠ થાબડી ફરમાવ્યું, કેટના જ્ઞાન જાણતા હે? બાલુભાઈએ અરજ કરી, લગભગ 100 જ્ઞાન યાદ છે। મોલાએ ફરમાવ્યું કે ગાર્ડની ડ્યુટી બજાવતા સમય મળે છે કે જ્ઞાન શીખો છો?
भालू भाई अरज करी मौला चालू गाड़ी में बीजो स्टेशन आता सुधी हूँ ज्ञान वाँचू छू अने बोलो छू जारे केटलाक ज्ञानो तो हूँ नानपण में धार्मिक स्कूल में शीख्यो छू मौला थी खूब खूब राजी थया अने आखी जमात ने दुआ आशीष आपी माँ बाप सीधावी गया। विरम गाम स्टेशन थी उपड़ेली गाड़ी पाछी लीलापुर स्टेशन उभी रही। सलोन नी सामे स्टेशन मास्टर पोपटलाल तथा बहार गाम थी आवेला दीदारों उभा हता। तेओए सलोन नजीक जई मौलाना दीदार कर्या। आ वखते दीदार करवा बधा भाईओ माणसो आव्या हता, कोई पण बाई न हती। मौलाए फरमाव्यु, मौलाए मास्टर ने फरमाव्यु कि तुम्हारी फेमिली किधर है। मास्टरे अरेज करी कि आ सामे कॉटेज देखाय छे तेमां हूँ रहूँ छू अने मारी फेमिली तथा बहार थी आवेली बधी भाईओ पण त्यां ज एकठी थई छे। त्यारे मौलाए फरमाव्यु કે વો લોગ વહાં ક્યું બેઠા હૈ। જવાબમાં માસ્તરે અરજ કરી મૌલા વો લોગ કહેતે હૈ કે મૌલા કા કદમ હમારે ઘર મેં ખડાને કા હૈ ઇસલિયે વો યહાં નહીં આયે। મૌલાએ ફરમાવ્યું ઇતના ટાઈમ નહીં હૈ કે હમ તુમ્હારે ઘર પર આ સકે। વાંચનાર યાદ રાખે કે સ્પેશિયલ નાના ડબ્બામાં મૌલા બિરાજમાન હતા, જેની લગભગ સામે જ સ્ટેશન માસ્તરનું કોટેજ હતું। ઉપર જણાવ્યું છે તેમ બહારથી આવેલા મહેમાનોમાં માસ્તર પોપટલાલની બહેન અમરબાઈ પણ હતા અને ખૂબ જ ધર્મચુસ્ત હતા। તેમણે બધી સ્ત્રીઓને કહ્યું કે આપણે બધાએ કોટેજમાં જ રહેવાનું છે, મોલા જરૂર અહીં પધારી દીદારનો લાભ આપશે જ। આથી બધી ભાઈઓએ આગલી રાતથી તસ્બી શરૂ કરી નાખી હતી અને વિનંતીના પાઠો અને જ્ઞાન બોલી વાલાને વિનવી રહી હતી। જ્યારે હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ સ્ટેશન માસ્ટર સાથે વાત કરતા હતા તે વખતે ભાઈઓ ગીત ગાઈ રહી હતી, જેનો અવાજ સલૂન સુધી આવતો હતો। ગીતમાં તેઓ ગાતી હતી કે સલૂનમાં બેઠા સ્વામી રાજા વાટું શું જોવડાવો, મૌલા પધારો અલબેરડા। અવાજ સાંભળી મૌલાએ માસ્તરને પૂછ્યું આ અવાજ ક્યાંથી આવે છે। માસ્તરે કહ્યું જે બાઈઓ સામેના કોટેજમાં એકઠી થયેલી છે તેઓ કાલ રાતથી જ કાઢી તસ્બી વિનવણી કરે છે। આ વાતચીત ચાલતી હતી તે દરમિયાન સ્પેશિયલના ડ્રાઈવરે સ્ટેશન માસ્તરને આવી કહ્યું કે એન્જિનમાં કંઈક ખરાબી થઈ છે, તેથી ટ્રેન ચાલુ થતી નથી। મિકેનિકે સુધારવાનું કામ શરૂ કરી દીધું છે, લગભગ અડધા કલાકમાં એન્જિન સુધરી જશે, કદાચ 5-10 મિનિટ વધારે પણ થાય। ડ્રાઈવરે શું કહ્યું તે બાબતમાં મોલાએ સ્ટેશન માસ્ટરને પૂછ્યું, ત્યારે સ્ટેશન માસ્ટરે અરજ કરી મોલા ડ્રાઈવર કહે છે કે એન્જિનમાં કંઈક ખરાબી થઈ છે, તેથી ગાડી ઉપડતા વાર લાગશે। હઝરત ઇમામ સુલતાન મોહમ્મદ શાહ હસી પડ્યા અને ફરમાવ્યું તસ્બી કી તકાતને એન્જિન કો રોક દિયા અને મૌલા સલૂનમાંથી નીચે ઉતરી સ્ટેશન માસ્ટરની સાથે કોટેજ તરફ સીધાવ્યા। મા બાપ જ્યારે કોટેજની લગભગ લગોલગ પહોંચ્યા તે વખતે જ સ્ત્રીઓએ જ્ઞાનનો પાઠ પાડ્યો, આયો આયો મુંજો હંસો જો વરરાજા વધાયું વિખિયન જે ઘરે। આ પાઠ બોલાતો હતો અને મૌલા કમ્પાઉન્ડમાં દાખલ થયા અને જુસ્સા ભર્યા સ્વરે ફરમાવ્યું અલબત્ત હમ આયા। સ્ત્રીઓને કલ્પના પણ નહોતી કે મૌલા આ રીતે અચાનક પધારશે, પણ અમરબાઈનો આત્મા સાક્ષી આપતો હતો કે મોલા જરૂર પધારશે જ। મોલાએ અમરબાઈને પાસે બોલાવી ઘણા દુઆ શિષો ફરમાવી ફરમાવ્યું અભી આધા ઘંટા ટ્રેન નહીં ચલેગી, તુમને ટ્રેન કો રોક દિયા, શાબાશ, એક જ્ઞાન કા પાઠ બોલો ઓર સબકો બોલો ઉસમે સુર મિલાવે। અમરબાઈનું હૈયું તો હસતી નાચી ઉઠ્યું અને આંખમાંથી પ્રેમના આંસુઓ વહેવા લાગ્યા અને તેમણે જ્ઞાન ઉપાડ્યા, એજી ધન ધન આજનો નાડલો રે અમે હરિવર પાયાજી, ચાર જુગના કસમલ પાપજ ટાળ્યાજી, હેતનો મેલાવડો। પાઠ પૂરો થતા મોલાએ ફરમાવ્યું ઉસકા મતલબ ક્યા હોતા હૈ। ત્યારે અમરબાઈએ હાથ જોડી અરજ કરી મોલા આજનો દિવસ અમારા માટે ધન્ય છે, કારણ કે અમને તારા જેવો ધણી મળ્યો છે, આપના દીદાર કરવાથી અમારા ચાર જુગના પાપનો નાશ થયો છે। આ સાંભળી મોલાએ ફરમાવ્યું અલબત્ત। આટલી રોકાણ બાદ ડ્રાઈવરે આવીને સ્ટેશન માસ્ટરને એન્જિનની દુરસ્તી થયાની ખબર આપતા મૌલા સગડાઓને દુઆશીષ ફરમાવી સ્ટેશન તરફ સીધાવ્યા અને ટ્રેન રવાના થઈ ગઈ। મૌલા સીધાવ્યા બાદ થોડી વાર તો અમરબાઈને ભાન પણ ન રહ્યું કે પોતે આ દુનિયામાં છે। ટ્રેન ધુમાડાના ગોટે ગોટા કાઢતી આગળ વધતી હતી અને જ્યાં સુધી ટ્રેન દેખાતી હતી ત્યાં સુધી બધાની નજર તે તરફ જ મંડાઈ રહી હતી। જ્યારે ટ્રેન દેખાતી બંધ થઈ ત્યારે જ બધાએ એકબીજા તરફ જોયું। ઉપરનો આખો બનાવ આ પુસ્તકના પ્રકાશક ઓનરરી મિશનરી વઝીર જાફર અલી અબજી બલવાણીએ નજરો નજર નિહાળ્યો છે,
કારણ કે તેઓએ સિદ્ધપુરથી રાજકોટ સુધી મૌલાની સ્પેશિયલમાં સાથે રહેવાની તક મળી હતી. આ વખતે વઝીર સાહેબ સિદ્ધપુર ડિસ્ટ્રિક્ટના મેથાણ ગામે માસ્તર હતા.